पंडोर विस्तार में रहता 38 वर्षीय रत्न कलाकार ना त्रण बाळकों में सौथी मोटो 16 वर्षीय सगीर धोरण 10 सुधी अभ्यास कर्यो छे। 10 दिवस अगाउ प्रतीक अहीं सूरत नथी रहेवू, फोईना घरे जवू छे तेम कहीने सूरत थी एकलो फोईना घरे पाटण पहोंच्यो हतो। 5 दिवस बाद रत्न कलाकार ने तेनी बहने फोन करी जाण करी के प्रतीक टेन्शन में छे अने तेणे रूम अंदर थी बंद करी दीधो छे अने खोलतो पण नथी। सगीर कोई अजुगतो पगलू भरे तेवी आशंका ने लीधे रत्न कलाकार ने पत्नी साथे बहन ना घरे दौड़ी आव्या। समझावटथी दरवाजो खोलावी बीजा दिवसे प्रतीकना रूममांथी बाहर काढ्यो। ते समय बीताने प्रतीकनुं कारण पूछ्युं न हतुं, जो कि बे दिवस बाद सूरत आवी कारण पूछता तेणे हकीकत सांभळी पिता चौंकी उठ्या हता। सगीरना पिताने जाणवा मळ्युं के तेमना ज रत्न कलाकार मित्र राहुल धीरजभाई सोलंकी तेमणे 8 महिना अगाउ अचानक मळ्यो हतो अने मंदिरनुं काम छे तेम कहीने लई गयो हतो। ते समयथी जहांगीरपुरामां एक मकानमां लई गयो, त्यां सृष्टि विरुद्धनुं कृत्य कर्युं। 3 મહિના અગાઉ ફરુ રત્ન કલાકારે તેમના દીકરાને પંડોળમાં નોકરી અપાવું કહીને બંનેને રહેમતનગરમાં લઈ ગયો, ત્યાં પિતાને બહાર ઉભા રખાવી તે પ્રતિકની ખાલી મકાનમાં બીજા માળે લઈ ગયો। રાહુલે પેન્ટ ઉતારતા તેની દાનત જાણી ગયેલા સગીરે ભાગવા પ્રયાસ કરતા તેને પકડી મારી નાખવાની ધમકી આપીને ગંદી હરકત કરાવી બાદમાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું। તે સમયે રાહુલે પ્રતિકના જ મોબાઈલ ફોનમાં તેનો વિડીયો પણ બનાવ્યો અને પોતાના ફેસબુક મેસેન્જરમાં પણ મોકલી પ્રતિકના મોબાઈલ ફોનમાંથી ડિલીટ કરી દીધો હતો। પ્રતિકની વાત સાંભળી રત્ન કલાકારે રાહુલનું ફેસબુક આઈડી મેસેન્જર ચેક કરતા તેમાં વિડીયો મળ્યો હતો। આથી ગત રોજ તેના વિરુદ્ધ ચોક વિશાળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તેને ઝડપી લીધો હતો। પોલીસે રાહુલની ધરપકડ કરી તેના મોબાઈલ ફોન ચેક કરતા તેમાં ઘણા લોકો સાથે તેના બેભત્સ ચેટિંગ અને આપત્તિજનક વિડીયો મળ્યા હતા। વિકૃત માનસિકતા ધરાવતો રાહુલ 4 વર્ષ અગાઉ કતારગામ આરજીડી બિઝનેસ હબ નજીક બ્યુટી પાર્લરમાં જતી મહિલાના હાથમાંથી મોબાઈલ છૂટવાના પ્રયાસમાં પણ મહિલાએ મોબાઈલ જોરથી પકડી રાખતા મિત્ર સાથે મોટરસાયકલ પરથી પટકાયો હતો। પોલીસે તેની ધરપકડ કરી હાલ તો જેલ હવાલે કર્યો છે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત।